hello guys, welcome back to my channel. i am urvi joshi and today we are going to discuss about the summary of the poem death on the map by harish vaswani in gujarati. this content belongs to general english paper same sex. so first of all we uh, learn a difficult words. then we translate it into gujarati. okay, let's move on. death on the map. ડેથ એટલે મૃત્યુ મેપ એટલે નકશો બરોબર નકશા પર મૃત્યુ આવું ગુજરાતી થશે હરીશ વાસવાની લવલી સ્ટાર્સ મલ્ટી ટ્યુડિનિયસ સ્ટાર્સ મલ્ટિટ્યુડિનિયસ એટલે થશે અસંખ્ય અ સિંગિંગ બર્ડ એટલે કે ગીત ગાતું પક્ષી લોસ્ટ એટલે ભૂલી જવું ઇટ્સ વે એટલે રસ્તો In the sky, on its way it comes across a planet at Lagraja, like, on which alone alone it lay like, star wearing a variant uniform variant at like, bin, uniform at Lagono like, kept vigil. એક લુગન એટલે બંદૂક ઇન હેન્ડ એટલે હાથમાં ગુજરાતી લવલી સ્ટાર્સ મલ્ટિટ્યુડિનિયસ સ્ટાર્સ સુંદર તારાઓ અસંખ્ય તારાઓ અ સિંગિંગ બર્ડ અને એક ગીત ગાતું પક્ષી લોટ ઇટ્સ વે ઇન ધ સ્કાય ઉડતું ઉડતું પોતાનો રસ્તો ભૂલી જાય છે ઓન ઇટ્સ વે એના રસ્તામાં ઇટ કમ્સ અક્રોસ અ પ્લાનેટ એ ગ્રહ પાસે આવી પહોંચે છે ઓન વિચ અ લોન અ લોન સ્ટાર વેરિંગ અ વેરિયન્ટ યુનિફોર્મ જ્યાં કને એકલું તારો અલગ જ પ્રકારનું ગણવેશ પહેરીને યુનિફોર્મ પહેરીને ઊભું હોય છે કેપ્ટ વિજિલ એકલું ગન ઇન ધ હેન્ડ એના હાથમાં ગન હોય છે ધ સ્ટાર સેડ ધીસ ઇઝ ધ બોર્ડર બોર્ડર એટલે અંત છેવાડો ડોન્ટ ગો ફર્ધર ડોન્ટ ગો એટલે આગળ જવું નહીં ફર્ધર એટલે આગળ ઓલ ધેટ ધ બર્ડ સો સો એટલે જોવું બરોબર સી સો સીન એટલે આ સીન મૂળરૂપ સી એટલે જોવું એનો વી ટો એટલે સો અ લુમિંગ ક્લાઉડ અક્રોસ ધ સ્કાય લૂમિંગ એટલે ધુમસ

ધ નેવ એટલે વચ્ચે ધ સ્ટાર સેડ તારાએ કહ્યું ધીસ ઇઝ ધ બોર્ડર આ અંત છે ડોન્ટ ગો ફર્ધર આનાથી આગળ જવું નહીં ઓલ ધેટ ધ બર્ડ સો વોઝ અ લૂમિંગ ક્લાઉડ અક્રોસ ધ સ્કાય એ જગ્યાએ પક્ષીએ એક જ વસ્તુ જોઈ અને એ હતું ધુમ્મસથી ભરેલા વાદળ ઇન ધ ફોગ એ વાદળમાં ઇટ કુડન્ટ ધુમ્મસમાં ઇટ કુડન્ટ સ્પોટ એની બોર્ડર એને કોઈ બોર્ડર દેખાય નહીં કારણ કે ધુમ્મસ બહુ ગાઢ હતી ઇટ કન્ટિન્યુડ ટુ ફ્લાય ઓન આથી એણે ઉડવાનું ચાલુ રાખ્યું વેન ઇટ રીચડ ધ નેવ જ્યારે એ વચ્ચે પહોંચ્યું ઉડીને મધ્યમાં એટલે એ વાદળની વચ્ચે પહોંચ્યું ઇટ કોલિડ કોલિડેટ એટલે અથડાવવું સામસામું બરાબર ટુ અન ઇમ્પેરેન્ટેબલ હેઝ ઇમ્પેરેન્ટેબલ એટલે સામ ઇઝ સ્પ્લિટ એટ ઇન્ટુ ટુ સ્પ્લિટ એટલે ટુકડા એટલે બે એન્ડ ઇટ વિટનેસડ આમ વિટનેસ એટલે સાક્ષી થશે પણ અહીં થશે વિટનેસ એટલે સમજવું ઇટ ડેથ ટેકિંગ બર્થ ડેથ એટલે મૃત્યુ ટેકિંગ બર્થ એટલે જન્મ એઝ એડ ઇટ્સ બ્રિથેડ એટલે શ્વાસ લેવો ઈટ રિયલાઇઝ સમજાઈ જવું બોર્ડર્સ વર બેરલી અબાઉટ યુનિફોર્મ્સ એન્ડ ગન્સ બેરલી એટલે ભાગ્યે જ આપણે કંઈ છે ને રેર અને બેર બને સેમ છે

એને કારણ કે ધુમ્મસ એટલી ગાઢ હતી કે એને બોર્ડર દેખાય નહીં એટલે એનાથી અથડાઈ જાય છે સેનાથી બોર્ડરથી દેટ અ સ્પ્લીટ ઇટ ઇનટુ ટુ એના કારણે એના બે ટુકડા થઈ જાય છે પણ હજી એ જીવતું છે પક્ષી ઓકે આ વસ્તુ યાદ રાખજો એ જીવતું છે હજી એન્ડ ઇટ વિટનેસ્ડ અને એ સમજી જાય છે મનોમન ઇટ્સ ડેથ ટેકિંગ બર્થ કે હવે એની મૃત્યુ જન્મ લઈ રહી છે મતલબ કે એ સમજી જાય છે કે હવે આપણી જીવનનું અંત આવી ગયું છે હવે આપણે મરી જશું હવે આપણે જીવી શકશું નહીં એઝ ઇટ બ્રિથેડ ઇટ્સ લાસ્ટ એ સમજાઈ જાય છે એને કે હવે આ મારા અંતિમ શ્વાસો છે ઇટ રિઅલાઇઝ્ડ બોર્ડર્સ વર બેરલી અબાઉટ યુનિફોર્મ્સ એન્ડ ગન્સ અને એને સમજાઈ જાય છે કે બોર્ડર જે છે એ ક્યારે પણ કોઈ યુનિફોર્મ્સ કે ગન્સ કેની નથી હોતી મતલબ કે બોર્ડર છે એ ક્યારે પણ ભૌતિક નથી હોતી કે જેની આપણે વિચારીએ કે અચ્છા આવા યુનિફોર્મ પહેરેલા વ્યક્તિ છે અને હાથમાં ગન લઈને ઊભેલા છે અને પોતાના જે પ્લાનેટને સુરક્ષિત કરે છે એટલે એ બોર્ડર છે એવું નથી દે વર વેવ્સ ઓફ હેટ્રેટ ઇમિનેટિંગ ફ્રોમ ધ હાર્ટ બે વ્યક્તિ વચ્ચે કે બે દેશ વચ્ચે બે સ્ટેટ વચ્ચે બોર્ડર ત્યારે જ હશે જ્યારે એની હૃદય જે છે એમાંથી ધિક્કાર હશે મતલબ કે એનું હૃદય જે છે એ નફરતથી ભરેલું હશે એના હૃદયમાંથી નફરત આવતી હશે અને આપણે માની બેસશું કે આ વ્યક્તિ આપણાથી અલગ છે ત્યારે બોર્ડર આવી જશે આવું એને સમજાય છે એટલે પોઈમ બહુ ઇઝી છે આમ જોવા જાઓ તો આપણને એમ થાય છે પણ પક્ષી જે છે એ સિમ્બોલિસિઝમ છે હ્યુમનનું અને બોર્ડર જે છે એ સિમ્બોલિસિઝમ છે શેનું બે અલગ અલગ મનોદશા ધરાવતા વ્યક્તિનું કે બે અલગ અલગ વ્યક્તિ વિચારો ધરાવતા વ્યક્તિઓનું જુદું હોવું આઈ હોપ કે આ પોઈમ તમને સમજાઈ ગઈ હશે બહુ ઇઝી છે એન્ડ આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો ઇફ યુ લાઇક ઇટ દેન શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ડૂ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ and hit the bell icon so that you never miss an update thank you take care bye bye may god bless you to all